विद्यार्थी मित्रों आपणे જોઈ રહ્યા છે ધોરણ 8 પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં પણ ખાલી નામ પૂછ્યા છે કે ભાઈ જેની ચારે બાજુ સરખી હોય એવા અને ચારે ખૂણા કાટખૂણા એવા. જો તમે દાખલો પહેલો જોયો હશે તો લગભગ આમાં તમારે કંઈ કરવા જેવું નહીં, એકદમ સહેલો લાગશે. અને 3.3 નો પહેલો જોયો હશે તો પણ આમાં તમને કંઈ અઘરું લાગશે નહીં. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલાં તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. પહેલાં તો આપણને એવું કીધું કે ચારે બાજુની લંબાઈ સરખી હોય તો એવી આપણી પાસે એક આકૃતિ છે, આપણે દોરી લઈએ, કે જેની ચારેય બાજુ સરખી હોય તો આપણે આનું નામ આપી શકીએ ચોરસ. હવે આ ચોર હજી ચારે બાજુ જ સરખી હોય એવું પૂછ્યું છે. હજી એક આપણી પાસે આકૃતિ છે, આ પહેલી આકૃતિ દોરી, આને હું સેજ આમ દબાવી દઉં, આ ખૂણો પકડીને સેજ આમ દબાવી દઉં તો આકૃતિ કંઈક આવી થઈ જશે. મેં પકડીને સેજ દબાવી દીધી તો આની આનું નામ શું થઈ ગયું? સમબાજુ ચતુષ્કોણ. ત્યાર પછી આપણને એવું પૂછ્યું છે કે ચારેય ખૂણા કાટખૂણા, ઓબ્વિયસલી ચોરસના ચારેય ખૂણા કાટખૂણા છે તો પેલું તો આપણે એ જ લખી દઈએ. તો અહીં હું પેલું લખી દઉં, આપણે ચોરસ બનાવી પણ દઈએ. ચોરસ હવે આ વખતે આપણે આમ દબાવી હતી, આને હું થોડી એક્સપાન્ડ કરી દઉં. જો આપણી આ જે ચોરસ છે આટલી હતી, એને થોડી એક્સપાન્ડ કરી દઈએ તો એના પણ ચારે ખૂણા કેવા થઈ ગયા? કાટખૂણા. પણ હવે એ આકૃતિ શું બની ગઈ? તો કે લંબ ચોરસ. તો અહીંયા આપણે લખી લઈએ લંબ ચોરસ. વિડીયોને પોઝ કરી બંને આકૃતિઓ તમારી નોંધપોથી હું તાલીઓ, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. બીજા પછી ત્રીજો દાખલો ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો ત્યાંથી પણ તમે. મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.